મિત્રો, આપણી આગાહી પ્રમાણે ગઈકાલે ગુજરાતમાં ઘણી જગ્યાએ માવઠું થયું હતું અને હજુ પણ ગુજરાતમાં માવઠાની આગાહી છે. મિત્રો, ગુજરાતમાં 8, 9, 10, 11 અને 12 તારીખે ભારે માવઠાની આગાહી છે. મિત્રો, 6 અને 7 તારીખે IMD ઓફિશિયલ આગાહી પણ આવી છે, તે પણ આજના વિડીયોમાં આપણે જોવાના છીએ. ગુજરાતનું તાપમાન જુદા જુદા વિસ્તારમાં કેટલું રહેશે તે પણ આજના વિડીયોમાં જોઈશું. તો તમે ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. સબસ્ક્રાઇબ કરવા માટે જે લાલ કલરનું બટન છે તેને પ્રેસ કરવાનું રહેશે. બાજુમાં જે બેલનું નિશાન છે તેને પ્રેસ કરીને ઓલ નોટિફિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો તમે ગુજરાતને લગતી તમામ માહિતી ફ્રીમાં જાણી શકશો. અને મિત્રો, વિડીયોને લાઈક કરી તમારા મિત્રો તથા ગ્રુપમાં અવશ્ય શેર કરી દેજો. મિત્રો, 8 તારીખે અને સાંજે ખંભાળિયા, શિશલી, ભાટિયા, લાલપુર, ભાણવડ તથા ખગેશ્રી, રાણાવાવ, જામજોધપુર, રબારિકા, કુતિયાણા, અહીંયા મિત્રો ઘણી જગ્યાએ માવઠાની આગાહી છે. 9 તારીખે અને બપોર પછી લાલપુર, રંગપર, મેઘપર, સિકા, વસઈ, જામનગર, છેલા, ખંભાળિયા, સલાયા, જામવંથલી, કાલાવાડ તથા મિત્રો દક્ષિણ ગુજરાતના ડેડિયાપાડા, ખાપર, તલોદા, ઉમરપાડા, છોટા ઉદેપુર આ બધા વિસ્તારોમાં માવઠાની આગાહી છે. 10 તારીખે પણ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં માવઠું થઈ શકે છે. 11 તારીખે પણ સુરત, વલસાડ તથા ઘણા વિસ્તારોમાં માવઠાની આગાહી છે. 12 તારીખે પણ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં માવઠું થઈ શકે છે. મિત્રો, 6 અને 7 તારીખે IMD એટલે કે ભારત મોસમ વિભાગની આગાહી આવી છે, જેમાં મિત્રો 6 મે અને 7 મેના રોજ પોરબંદર, ભાવનગર અહીંયા મિત્રો હીટવેવની આગાહી છે. આજે મિત્રો ગુજરાતનું તાપમાન 41 ડિગ્રીને ક્રોસ કરી જશે, જેમાં ઉના 39 ડિગ્રી, ભાવનગર 39 ડિગ્રી, સુરત 40 ડિગ્રી, વલસાડ 34 ડિગ્રી, વડોદરા 41 ડિગ્રી, અમદાવાદ 41, મહેસાણા 41, સુરત 40, જામનગર 36, દ્વારકા 30, ગાંધીધામ 40, નલિયા 34, ખાવડા 40, ચારણકા 41, દાહોદ 39. જ્યારે મિત્રો રાતનું તાપમાન ઘટી જશે અને 10 થી 11 ડિગ્રી જેવો તફાવત રહેશે. મિત્રો, 7મી તારીખે અને બપોરે ગુજરાતનું તાપમાન 42 ડિગ્રી ક્રોસ કરી જશે, જેમાં અમદાવાદ 42, વડોદરા 42, સુરત 39, ભાવનગર 39, ઉના 37, જૂનાગઢ 41, થાન 41, જામનગર 36, દ્વારકા 31, ગાંધીધામ 39 ડિગ્રી, નલિયા 35 ડિગ્રી, દાહોદ 40, વલસાડ 34, પાલનપુર 41, ખાવડા 42 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. મિત્રો, ગુજરાતના તાપમાનમાં હાલ કોઈ ફરક નહીં પડે. 15 તારીખ સુધી મિત્રો ગુજરાતના તાપમાનમાં કોઈ ઘટાડો થવાની શક્યતા નથી. જે વિસ્તારોમાં વરસાદની આગાહી છે તે વિસ્તારોમાં તાપમાન નીચું જઈ શકે છે.